હેલો બાળકો, આજે આપણે ધોરણ એક ગણિતમાં સ્વાધ્યાય આઠમાં 31 ની લાઈન આપણે શીખીએ છીએ અત્યારે. તો તમારી ચોપડીમાં જુઓ, સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 24, તમારી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 24 જુઓ. 24માં 15 નંબરની સૂચના જુઓ. 15 નંબરની સૂચનામાં જોજો, ગણો અને આપેલ ચોરસમાં સંખ્યા લખો. તમારે ગણતરી કરવાની છે અને ચોરસમાં જવાબ લખવાનો છે. અત્યારે મેં 10ના જૂથમાં વચ્ચે 10 લખી દીધા છે. તમારે વર્તુળમાં 10 મણકા જોડવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એ જ રીતે તમારે દરેક દશકમાં જેટલા દશકમાં 10 10 લખ્યા છે એટલામાં તમારે 10 મણકા કરવાના છે. જો આ આકાર હોય તો આની ફરતે 10 મણકા કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તમારે નોટમાં આપેલ છે, આમાં દિવસને દોરેલી છે તમારી ચોપડીમાં, એટલે આ પ્રમાણે તમારે પણ દિવસને દોરવાની છે. અને આ 10નું જૂથ છે, આમાં તમારે કંઈ કરવાનું નથી. મેં 10 માળા દોર્યા છે. જો તમારે નોટમાં દોરવા હોય તો પહેલી લાઈનમાં 4 માળા દોરવાના, બીજી લાઈનમાં 3 માળા દોરવાના, ત્રીજી લાઈનમાં 2 અને એની ઉપર 1. ઢગલો કેવો હોય એ પ્રમાણે 10નું જૂથ બનાવવાનું છે. 10 10ના જૂથમાં ખબર પડેલી. હવે આપણે 21ની લાઈનમાં આપણે શીખ્યા હતા ગણતરી કરતા, 10, 20, 21, 22. હવે આપણે 30 છે, એટલે 10, 20, 30, 31, 32, 33, 34, 35. 35 આવ્યા ને. 35 કેમ લખાય? ની તગડ પાછળ 35. તમારે તમારી સાથે નીચે ખાનામાં જુઓ, 10, 20, 30, 31, 32.
छुट्टा मणका केटला छे 6 तो एकम मां शू लख्या 6 तो ए पण 36 हवे 10 20 30 31 32 तो सगळ बगर 32 10 ना 3 जूठ छे એટલે દશક માં 3 અને 2 છૂટા છે એટલે 2 એકમ માં હવે 10 10 માં 3 જૂઠ છે ને 10 20 30 31 32 33 34 સગળ જગળ 34 હવે બીજી રીત શીખો તો 10 10 માં કેટલા જૂઠ છે 3 જૂઠ છે તો દશક માં લખો 3 છૂટા મળતા કેટલા છે 4 એકમ માં લખો 4 પડી ખબર હવે 100 નંબરની સૂચનામાં વાંચો અને લખો એ તમારી જાતે જોઈ જોઈને સદય પોથીમાં સામે લખવાનું છે હવે 17 નંબરની સૂચનામાં જુઓ ગોજોડકા જોડો તો તમારે જોડકા જોડવાના છે વી તવર જગર 36 તો આપણે આગળ બોલ્યા 36 ને 1 31 30 ને 2 32 તેવી રીતે 30 ને 6 36 થાય તો 30 વત્તા 6 36 પછી 34 તો 30 વત્તા 4 34 થાય 38 30 વત્તા 8 38 થાય 33 તો 30 વત્તા 3 હવે બાજુના જોડકા જુઓ તો 3 10 1 એકમ 31 થાય ને 31 સાથે જોડો 5 10 3 10 5 એકમ 35 સાથે જોડો 3 10 7 એકમ 37 સાથે જોડો 3 10 9 એકમ 39 સાથે જોડો પછી 18 નંબરની સૂચના છે એમાં તમારે પૂરતી સંખ્યાઓ ભરવાની છે લાઇનમાં પૂરતી સંખ્યાઓ ભરવાની છે તો એ તમારી જાતે કરી દેવાની જુઓ 18 નંબરમાં તમારી જાતે પૂરતા અનુવા છે 31 થી 40 તો 3 લાઈન તમારે પૂરી કરવાની હવે એના પછીની સૂચના જુઓ આપેલ ચોરસમાં જવાબ લખો અહીંયા સર્પાકાર દોરે છે ને મેં અહીંયા સીધા લખ્યા છે 30 વત્તા 5 તો 30 વત્તા 5 કેટલા થાય 35 30 વત્તા 8 38 30 વત્તા 6 36 30 વત્તા 2 32 30 વત્તા 7 37 પડી ગઈ ખબર હવે પાના નંબર 25 માં બીજું તો તમને આવતા વિડીયોમાં ચલાવીશું ત્યાં સુધી તમારે સદય પોથીમાં અહીંયા સુધી પૂરું કરવાનું છે અને નોટમાં જો બે નોટ અલગ ના બનાવી હોય તો બે વખત લખવાનું છે નોટમાં તમારે જો ગૃહ કાર્ય અને વર્ગ કાર્યની નોટ અલગ ના હોય એક જ નોટ બનાવી હોય તો નોટમાં બે વખત લખવાનું છે બીજું આગળ તમને આના પછીના વિડીયોમાં બતાવીશ ત્યાં સુધી કે